खूब खूब धन्यवाद माननीय गोपाल भाई नो साल ओढ़ीस स्वागत सम्मान माटे हूँ आमंत्रित करीश चिराग भाई ने खूब खूब धन्यवाद विद्यार्थी मित्रों आजे तमने जे भोजन प्रसादी मळवानी छे तेना दाता छे गोपाल भाई ने साथे एमनो मित्र मंडल आवेलू छे एमनी तरफ थी भोजन प्रसादी छे सर्वे माटे आपणे फरीथी एक वार ताड़ी पाड़ीशु हवे हूँ आजना कार्यक्रमना मुख्य मेहमान डॉक्टर पारुल बेन ने आशीष वचन पाठवा माटे आमंत्रित करीश पारुल बेन सौ प्रथम बधा बे हाथ जोड़ी ध्यान मुद्रा अने आँखों बंद दरेक बाड़कों ने मारी विनंती आँखों बंद करी आपड़ा गुरुजी ने याद करिए गुरुर ब्रह्मा गुरुर विष्णु गुरुर देवो महेश्वरा नमस्तस्य 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 नमो नमः एक बार जोर थी अंबे माँ नी जय बोलावशु अंबे मात की मने ना संभळायो अवाज बराबर बधाए सवारे नास्तो नथी कर्यो लागतो अंबे मात की खूब खूब धन्यवाद आजे मने अहीं बोलावी दादाए बहु वधारे पड़ता वखाण करी दीधा मारा आजे प्रथम नोड़तू छे माताजीना आशीर्वाद छे બધા બાળકો અહીંયા હાજર છે મને એટલી બધી સાંભળવાની ઈચ્છા તમને લોકોને ના થાય બહુ કંટાળી ગયા હશો તમે બેસીને આજે તમારા શિક્ષકો અહીંયા હાજર છે કોલેજ સ્ટુડન્ટ પણ કદાચ છે અને શાળામાં ભણતા વિદ્યાર્થીઓ મારે ત્યાં યુનિવર્સિટીમાં 10મા ધોરણ પછી ડિપ્લોમા કોર્સ અને 12મા ધોરણ પછી ડિગ્રી કોર્સ અને પછી પીએચડી કોર્સ ચાલે છે એટલે સ્વાભાવિક છે કે તમારી ઉંમરના અને તમારી લેવલના બાળકોને મારે મેનેજ કરવાના નથી રહેતા દાદાએ જેમ કહ્યું કે શિક્ષકો આટલા બધા જે મોટી સંખ્યામાં 4,500 શિક્ષકો નોન ટીચિંગ સ્ટાફ મારે ત્યાં વર્ક કરે છે અને 30,000 જેટલા બાળકો છે 10,000 જેટલા બાળકો હોસ્ટેલમાં રહે છે અમે એવી કાળજી રાખીએ છીએ કે બાળકોને મુશ્કેલી ના પડે શિક્ષકોને મુશ્કેલી ના પડે કનુદાદાએ આજે જે દિવ્યાંગ બાળકો માટે જે નીવ નાખી છે બહુ જ મુશ્કેલી ભર્યું અને પડકારજનક છે દિવ્યાંગ હોવું એક વરદાન છે ભગવાનના આશીર્વાદ છે કારણ નોર્મલ આજે કોઈ પણ વ્યક્તિ હોય એને કોઈ સંકટનો સામનો નથી કરવાનો સિવાય કે બે વખતની રોટી કપડાં અને મકાન પણ દિવ્યાંગ હોવું એટલે ફિઝિકલી ચેલેન્જ હોવું એટલે એક ચોથો પડકાર જ્યારે જીવનમાં આવે ત્યારે એની ઉપરવટ થઈ અને એ પડકારનો સામનો કરી જીવનમાં આગળ કેવી રીતે વધવું અને એક ઉદાહરણ સ્થાપવું એ આજે કનુદાદા અહીંયા હાજરા હજુર તમારી નજર સામે છે આજે જેટલું કંઈ પણ બોલ્યા એમના જીવનનો નિષ્કર્ષ બોલ્યા અને એમને મારી પાસેથી એક વચન માંગ્યું કે આજે આ સંસ્થા એ હોય કે ના હોય પણ સંસ્થા ક્યારેય બંધ નહીં થાય અને સંસ્થા ઉત્તરોત્તર પ્રગતિ કરે ભારતમાં 10 કરોડ દિવ્યાંગો છે એવું તો આજે મને ખબર પડી જેમાંથી અમુક દિવ્યાંગો અને તમારા જેવા નસીબવંતા જે છે જેમને આજે શિક્ષણ મળી રહ્યું છે અમારા કરતાં પણ વધારે સારું કામ દાદાએ આજે કર્યું અને એને આજ આગળ ધપાવવાનું કામ તમે શિક્ષકો અને બહેનો કરે છે મને બહુ આનંદનો મારા માટે બહુ આનંદજનક છે આજે કે આજે મને તો ખબર જ નહોતી અને આજે મારી સાથે જે મહેમાન આવ્યા એમને સુરતમાં રહેવા છતાં ખબર નહોતી કે આટલી સરસ શાળાનું સંચાલન દાદાના હાથ નીચે થાય છે અને શિક્ષકોને ધન્યવાદ છે આજે સામાન્ય જે બાળકો જે શાળામાં ભણતા હોય કે કોલેજમાં ભણતા હોય એમને મેનેજ કરવું જેટલું અઘરું છે એનાથી વધારે અઘરું તમને લોકોને આજે સપોર્ટ કરી અને આગળ લાવવાનું છે એટલે શિક્ષકોને પણ હું ધન્યવાદ આપું છું જે પણ અત્યારે અહીંયા નોન ટીચિંગ સ્ટાફ અથવા શિક્ષકો છે એ લોકો બહુ જ સુંદર કામ કરી રહ્યા છે અને આજે માતાજીના આશીર્વાદથી મને અહીંયા આવવાનો મોકો મળ્યો બાળકોને તો પારુલ યુનિવર્સિટી કદાચ ઘણાને ખબર હશે કદાચ નહીં ખબર હોય
પણ આજે હું આમંત્રણ આપું છું કે હું તમને ત્યાં બોલાવીશ, તમને ત્યાં આગળ બધું, થેન્ક યુ, તમને બધું ત્યાં જાણવાનું મળે, આજે એક એક્સપોઝર મળે. તમે નોર્મલ વ્યક્તિ કરતાં આજે ઉપરના લેવલે છો. તમારે વધારે સંઘર્ષ કરવાનો છે એમના પેસમાં આવવા માટે, એમની લગોલગ આવવા માટે. અને સાથે તમારે જીવનની જે કેપેબિલિટીઝ છે એને એટલી બધી ઉપર લાવવાની છે કે જેથી આજે તમે એમની સાથે ભળી જાઓ. દિવ્યાંગ હોવું એ વરદાન છે, મેં પહેલાં જ કહ્યું. અને વરદાનને ઉજાગર કરવાનું કામ એ સખત મહેનત, પરિશ્રમ અને ભગવાનમાં આસ્થા રાખવાથી ચોક્કસપણે થઈ શકશે. તમને લોકોને ત્યાં આવશો એટલે ખબર પડશે કે કેટલા કેટલા ક્ષેત્રમાં તમે આગળ જઈ શકો છો. સ્કૂલિંગ એજ્યુકેશન પછી આગળ કેટલા ફિલ્ડ છે જેમાં તમે વર્ક કરી શકો છો. ભારત સરકારની અમુક યોજનાઓ છે કે જેના અંતર્ગત દિવ્યાંગોને સ્પેશિયલ નોર્મલ બાળકો સાથે યુનિવર્સિટીમાં એડમિશન આપવામાં આવે છે. તમારા કોટા એવા હોય છે કે જેનાથી તમે મેડિકલ એન્જિનિયરિંગ અને પ્રોફેશનલ ક્ષેત્રે આગળ એડમિશન લઈ શકો, ભણી શકો. અને પારૂલ યુનિવર્સિટી, આજે હું આ સ્ટેજ ઉપરથી તમને વચન આપું છું કે પારૂલ યુનિવર્સિટી ચોક્કસપણે તમને આગળ આ ક્ષેત્રમાં, તમને જે ચાહો એ ક્ષેત્રમાં જવા માટે મદદરૂપ થશે. અને શક્ય હોય તો હું દાદા પાસેથી ડેટ લઈશ અને એક સ્લોટમાં સ્કૂલના બાળકોને હું ત્યાં ઇન્વાઇટ કરીશ, એક સ્લોટમાં કોલેજના બાળકોને ઇન્વાઇટ કરીશ, જેથી તમે ત્યાંના સ્ટુડન્ટ સાથે ઇન્ટરેક્ટ કરી શકો, તમે ત્યાંનો માહોલ જોઈ શકો. એકવાર માહોલ જુઓ એટલે તમને એવી ઈચ્છા જાગે કે મારું આ એક ક્ષેત્ર પૂરું કરીને એજ્યુકેશનનું આગળ હાયર એજ્યુકેશનનું લેવા માટે ત્યાં આગળ આવું. અને માત્ર પારૂલ યુનિવર્સિટી પૂરતું નહીં, પણ બીજી બી યુનિવર્સિટીમાં કે લોકલ લેવલે બી ક્યાંય પણ કશી પણ મારી મદદની જરૂર હશે તો હું ચોક્કસપણે સહાયરૂપ થઈશ. આજે સવારે જ હું ઘરે મારી મધરને કહીને નીકળી હતી. મારી મધર દર નોરતામાં પૂજા કરે છે, જવારા વાવે છે અને ઉપવાસ કરે છે. હું નથી કરતી ઉપવાસ, પણ હું ભગવાનમાં ખૂબ માનું છું. હું એવું માનું છું કે કોઈ એક એવી શક્તિ છે જે જ્યારે કોઈને કોઈ કારણથી તમને મદદરૂપ થાય છે, જો તમારી નિયત સાચી અને સારી હોય તો. તો આજે હું ભગવાનને એવી પ્રાર્થના કરું છું અને તમારા બધાના આશીર્વાદ પણ હું માંગુ છું, ખાસ કરીને કનુ દાદાના અને બધા સ્ટાફના, કે અમારી અને તમારી ઉત્તરોત્તર પ્રગતિ ભગવાનના સાથ સહકારથી અને આપણી સખત મહેનત અને પરિશ્રમથી થાય. અને તમે બધા ત્યાં આવો અને આપણે સાથે મળી અને આજે જે શિક્ષણ ક્ષેત્ર છે એમાં તમારું નામ આગળ જાય, યુનિવર્સિટીનું નામ આગળ જાય એવી હું મનોકામના રાખું છું. દાદાએ મને એવું કીધું, બે શબ્દ બોલીને બેસી ના જતા, પણ મને બહુ બોલવાની એવી આદત નથી. આપણા કર્મ બોલવા જોઈએ, શબ્દો તો આપોઆપ જ કર્મથી નીકળે છે. એટલે હું એવું ઈચ્છું છું કે બાળકો તમે પણ એવો અથાગ પરિશ્રમ કરો અને આ તમારા ક્ષેત્રમાં આગળ વધો અને આ સંસ્થાનું નામ ખૂબ ઊંચું કરો. થેન્ક યુ સો મચ વન્સ અગેન ફોર યુનાઇટિંગ મી ઓવર હિયર. થેન્ક યુ. એ તો દાદા હું બોલી ગઈ પહેલાં જ કે તમે હો કે ના હો, હું વચન આપું છું એવું કે આ સંસ્થા એને હું ઓલવેઝ સપોર્ટ કરીશ અને હંમેશા સંસ્થાની જોડે રહીશ. ખૂબ ખૂબ ધન્યવાદ પારૂલબેન. કાર્યક્રમના અંતે આવેલા મહેમાનશ્રીઓનો આભાર વ્યક્ત કરવા માટે હું આમંત્રિત કરીશ સંસ્થાના ટ્રસ્ટી શ્રી રચનાબેનને, કે આભાર વ્યક્ત કરે. હું સંસ્થા વતી આપનો આભાર માનું છું. મેં તમને ઉપર પણ કીધું કે તમે ગણપતિ બાપાના દિવસથી રાહ જોવડાવતા હતા, પણ આજે જેમ અંબામાનો આશીર્વાદ હોય તો જ તમે આવી શક્યા, એ બદલ હું સંસ્થા વતી તમને આભાર માનું છું. થેન્ક યુ, થેન્ક યુ સો મચ. અને દીદી, તમે જ્યારે પણ અમને લોકોને પણ કંઈ માય ગાઈડલાઇનની જરૂર હોય તો તમે જરૂરથી અમને આપજો, કે જેથી અમારું તો બહુ નાનું છે, તમારું તો વટ વૃક્ષ છે, અમારું તો એક વૃક્ષ હજી ઊભું મીન્સ કે ખીલેલું છે, અને તમારે મને હેલ્પ કરવાની રહેશે અમને બધાને જ. એના માટે હું સંસ્થા વતી આપનો આભાર માનું છું. થેન્ક યુ, થેન્ક યુ સો મચ. નમસ્કાર, હું ડૉક્ટર પારૂલ પટેલ, વાઇસ પ્રેસિડેન્ટ પારૂલ યુનિવર્સિટી. હાલમાં પારૂલ યુનિવર્સિટીમાં એઝ એન એડમિનિસ્ટ્રેટર હું કાર્યરત છું અને એડમિશન કમિટીની ચેરપર્સન અને વન ઓફ ધ મેમ્બર ઓફ બોર્ડ ઓફ ગવર્નન્સ છું. આજે નોરતાના પ્રથમ પર્વે, પ્રથમ દિવસે જ્યારે મને અહીંયા દિવ્યાંગ બાળકોની શાળામાં ઇન્વાઇટ કરવામાં આવી, ત્યારે મને એવું થયું
કે આ એક ડેસ્ટિની છે અને જેના કારણે આજે હું આટલો સમય અહીંયા ફાળવી શકી. કનુદાદા જ્યારે પ્રથમ પારુલ યુનિવર્સિટીમાં આવ્યા અને મને બહુ જ હૃદયપૂર્વક ભાવથી એવું કહ્યું કે તમારે દિવ્યાંગોની શાળામાં આવવું પડશે અને એમને આશીર્વાદ આપવા પડશે, જ્યારે આજે હું અહીં આવી અને બાળકોને સાથે વાતચીત કરી, કનુદાદાનો જે અનુભવ છે એ બધા સાંભળ્યા, ત્યારે મને એવું થયું કે આ બહુ એક પડકારજનક કામ છે દિવ્યાંગો માટે. આટલું બધું શાળા ઊભી કરવી, એમને શિક્ષણ આપવું, એમને પગભર કરવા, તો મને એવું થયું કે આજે હું પણ કંઈક આમાં સહસહકાર આપું. દિવ્યાંગો સાથે જ્યારે ઇન્ટરેક્શન થયું, કનુદાદાએ જ્યારે એમને એવું કહ્યું કે કેટલું પડકારજનક હતું શાળા ઊભી કરવી, એમને શિક્ષણ આપવું, દિવ્યાંગતા એક વરદાન છે, પણ એ વરદાનને પરિપૂર્ણ કરવા માટે આજે જે પરિશ્રમ કરવો પડે છે એ કનુદાદા જેવી વ્યક્તિ જ કરી શકે. અને મને બહુ ગૌરવની લાગણી અનુભવાય છે આજે, જ્યારે મને ખુદને જ ખબર નહોતી કે સુરત જેવા શહેરમાં આજે માત્ર ને માત્ર દિવ્યાંગજનો માટે શાળા અને BCA કોલેજ વર્ક કરી રહી છે. તો મારા હૃદયપૂર્વક અભિનંદન છે અને મને બહુ ગૌરવની લાગણી અનુભવ થાય છે કે આજે મને અહીંયા આવવાનો મોકો મળ્યો અને એમની સાથે વાતચીત કરવાનો મોકો મળ્યો. પારુલ યુનિવર્સિટીમાં અત્યારે હાલમાં 30,000 બાળકો ભણી રહ્યા છે અલગ અલગ ફેકલ્ટીમાં. પારુલ યુનિવર્સિટીને પ્રેઝન્ટ કરવામાં હું પોતે ડૉક્ટર પારુલ જ્યારે અહીંયા આવી ત્યારે BCA કોલેજમાં જે 40 સીટ જેનું VNSGO સાથે અફિલિએશન છે, તો મને પણ એવું થયું કે જ્યારે માત્ર ને માત્ર દિવ્યાંગ બાળકો આજે કોલેજ લેવલ સુધી શિક્ષણ અહીંયા મેળવી રહ્યા છે, ત્યારે પારુલ યુનિવર્સિટી એમાં સહસહકાર જો આપશે તો આજે એમને પગભર થવામાં પણ મદદરૂપ બનશે. એથી આજે મેં એવું નક્કી કર્યું અને મેં દાદાને એવું વચન પણ આપ્યું છે કે BCA કોલેજ રન કરવામાં પારુલ યુનિવર્સિટી જે પણ કંઈ સહસહકાર પૂરા મનથી આપશે, અને પ્લસ આગળ જ્યારે BCA પાસ આઉટ થઈ જાય છોકરાઓ ત્યારે ત્યાંને ત્યાં યુનિવર્સિટીમાં એમને કઈ રીતે એબ્ઝોર્બ કરી શકાય એ રીતનો પૂરતા પ્રયત્નો મારા તરફથી કરવા માટે વચનબદ્ધ છું. દિવ્યાંગ ન્યૂઝ ચેનલ ચલાવી એ ખુદમાં જ એક મોટો પડકાર છે. જ્યારે એમાં દિવ્યાંગ અને નોર્મલ વ્યક્તિ ભેગા થઈને આજે કામ કરે છે ત્યારે ન્યૂઝ ચેનલ, હું પોતે એવું ઈચ્છું છું, પર્સનલી મારું એવું માનવું છે કે આ ન્યૂઝ ચેનલની જાણકારી પૂરા ઇન્ડિયામાં બધાને હોવી જોઈએ, કે જેથી કરીને બધાને એ માહિતી મળી રહે કે દિવ્યાંગજનો માટે આજે એક એવી સંસ્થા કાર્યરત છે સુરતમાં, એ ગૌરવની વાત છે. અને આ ન્યૂઝ ચેનલના માધ્યમથી બધાને એ જાણકારી મળશે તો સંસ્થાની પ્રગતિ વધારે થશે, સંસ્થામાં બધા વધારે એડમિશન લેશે, એ શિક્ષણથી આજે દિવ્યાંગજન છે એ નોર્મલ વ્યક્તિ સાથે ખભે ખભા મિલાઈને કામ કરી શકે, એમને એવી દિવ્યાંગતાનો અનુભવ ના થાય, એટલે આ ન્યૂઝ ચેનલનું વધારેમાં વધારે કવરેજ બધા સુધી પહોંચે એવા પ્રયત્નો અમે અમારા તરફથી પણ કરીશું. દિવ્યાંગ સમાજ માટે એક તો મારો દિવાળી માટે શુભ સંદેશ છે. દિવાળી હવે નજીકના ટાઈમમાં આવી રહી છે ત્યારે ખૂબ ખૂબ શુભકામનાઓ દરેક દિવ્યાંગજનને. અને અત્યારે નોરતાનું જે પર્વ ચાલી રહ્યું છે તો મા અંબેના આશીર્વાદ સદાય લોકો પર બની રહે. અને કનુદાદાને અને તમામ કર્મચારીગણ જે દ્વિતીમાં અત્યારે કાર્યરત છે એ લોકોને સતત પ્રેરણા મળતી રહે અને ભગવાન એમના ચારે હાથ એમની ઉપર બનાવી રાખે એવી મારી શુભકામનાઓ.